મિત્રો ખાસ અને આપના પસંદીદા કાર્યક્રમ ઓફ બીટમાં હું વરુણ આજે આપનું સ્વાગત કરું છું મિત્રો અમે આપને આરોગ્ય વિષય પર આજ સુધી એવા ઘણા ખાદ્ય પદાર્થોની માહિતી આપી છે કે જેના સેવનથી આપ એકદમ સ્વસ્થ રહી શકો છો પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું કે જે તમારા અને મારા માટે કોઈ સંજીવની બુટીથી ઓછું નથી મિત્રો આ એક એવી વસ્તુ છે કે જે આપણા માથાના વાળથી લઈને પગના નખ સુધી તમામ બીમારીઓને હરાવવામાં સક્ષમ છે સમગ્ર જીવન બદલી નાખનાર અને આપને સ્વસ્થ રાખનાર આ વસ્તુ બીજું કંઈ નહીં પણ મોરિંગા એટલે કે સરગવાનો પાવડર છે જી હા તો ચાલો આ અંગે મેળવી વધુ માહિતી સૌ પ્રથમ તો મિત્રો આપણે જાણીશું સરગવાની શીંગનો પાવડર બનાવવાની રીત સૌ પ્રથમ તો સરગવાની શીંગ તોડીને સાફ કરીને અને તેને સૂકવી દેવી આ શીંગોને સૂકવીને તેને નાના નાના કટકા કરીને દળીને તેનો પાવડર બનાવી શકાય છે જે તમને અનેક લાભ આપી શકે છે આ જ રીતે સરગવાના પાનને સરગવા પરથી તોડીને તેને સારા પાણીથી ધોઈ લો સારા પાણીથી ધોયા બાદ તેને તડકામાં સૂકવીને બરાબર કડક થાય ત્યારે ભેગા કરીને ઘંટીમાં નાખીને તેને દળી નાખવા દળતા જ એ પાવડર તૈયાર થાય આ રીતે સરગવાના ફૂલ અને છાલનો પાવડર પણ બનાવી શકાય છે આપે એ તો જાણ્યું કે કઈ રીતે તેનો પાવડર બનાવવો પરંતુ હવે જાણીશું તેના ફાયદા શરૂઆત કરીશું માથાના દુખાવાથી માથાનો દુખાવો મટાડવામાં આ ખૂબ જ ઉપયોગી સાધન છે સરગવાના મૂળના રસમાં બરાબર માત્રામાં ગોળ ભેળવીને અને એને ગાળીને એક એક ટીપુ નાકમાં જો નાખવામાં આવે તો માથાનો દુખાવો મટે છે સરગવાના પાંજડાના રસમાં કાળા તીખા વાટીને માથા ઉપર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે સરગવાના પાંદડા પાણી સાથે વાટીને લેપ કરવાથી શરદીના કારણે થનારો માથાનો દુખાવો પણ મટે છે લોહીના દબાણને ઘટાડવામાં ઉપયોગી પોટેશિયમની ઉચ્ચ માત્રાવાળા ફળ અને શાકભાજીઓ વધારે બ્લડ પ્રેશરને ઘટાડવામાં સહાયક થાય છે અને લીલી શાકભાજીઓની જેમ સરગવામાં પોટેશિયમ વિટામિન અને ખનિજ ભરપૂર માત્રામાં છે સરગવામાં કેળા કરતાં ત્રણ ગણું વધારે પોટેશિયમ છે જે ઉચ્ચ બ્લડ પ્રેશરવાળા વ્યક્તિઓ જો તેનો ખોરાકમાં સમાવેશ કરે તો બ્લડ પ્રેશર ઘટે છે. શુક્રાણુ વધારવા અને શારીરિક શક્તિ વધારવા સરગવાનું નિયમિત રીતે સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે અને શુક્રાણુઓ સાથે તેની ગતિશીલતા પણ વધે છે. સરગવામાં ઝીંકની માત્રા મળી આવે છે જે શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા સુધારે છે. સાથે તે વીર્યને ઘટ્ટ કરે છે. મહિલાઓએ સેવન કરવાથી માસિક સંબંધિત સમસ્યા દૂર થાય છે સાથે ગર્ભાશયની સમસ્યા પણ દૂર થાય છે રોગ પ્રતિકારક શક્તિ કોઈ પણ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેને બીમાર પડવાની શક્યતાઓ વધી જાય છે એવામાં સરગવાનો સમાવેશ કરવામાં આવે તો રોગ સામે લડવાની શક્તિ વધે છે સરગવાની શિંગ અને તેના પાંદડા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેનું સંતુલિત માત્રામાં સેવન આ શક્તિ વધારે છે નવજાત બાળક માટે સરગવાની સીંગોમાં કેલ્શિયમ હોય છે જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેનાથી હાડકા અને દાંત બંને મજબૂત થાય છે જેને ગર્ભવતી મહિલાઓને ભોજનમાં આપવાથી તેના જન્મનાર બાળકમાં કેલ્શિયમની માત્રા ભરપૂર માત્રામાં મળે છે જેનાથી જન્મનાર બાળક તંદુરસ્ત રહે છે સાથે તેમાં તત્વ મેગ્નેશિયમ અને ફોસ્ફરસની માત્રા પણ ઉચ્ચ પ્રમાણમાં મળી આવે છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ટાઇફોઈડ સરગવાની છાલને પાણીમાં ઘસીને તેના એક થી બે ટીપા જો નાકમાં નાખવામાં આવે તો મગજનો તાવ અથવા ટાઈફોઈડ ઉતરે છે આમ તાજા મૂળિયાને સો મિલી પાણીમાં ઉકાળીને તેના ગાળીને પીવડાવવાથી ટાઈફોઈડ નાબૂદ થાય છે આંખના રોગ કફના કારણે આંખોમાંથી પાણી નીકળતું હોય તો સરગવાના પાંદડાને વાટીને તેની પૂરીઓ બનાવીને આંખો પર બાંધવાથી આંખમાંથી પાણી નીકળતું બંધ થાય છે સરગવાના પાંદડાના પચાસ મિલી રસમાં બે ચમચી મધ ભેળવીને તે આંખમાં કાજળ આંજીએ તેમ આંજવાથી આંખોનું પાંદડાના રસમાં સમાન માત્રામાં મધ ભેળવીને બે ટીપા આંખમાં જો નાખવામાં આવે તો આંખનો દુખાવો મટી જાય છે કાનના રોગ વીસ મિલી સરગવાના મૂળના રસમાં એક ચમચી મધ અને પચાસ મિલી તેલ ભેળવીને તેને ગરમ કરીને કાનમાં બે બે ટીપા નાખવાથી કાનનો દુખાવો મટે છે સરગવાના ગુંદરને તલના તેલમાં ગરમ કરીને ગાળી લો તેના બે બે ટીપા ટપકાવવાથી કાનનો દુખાવો મટે છે પેટના રોગ સરગવાના તાજા મૂળ સરસવ અને આદુને સરખી માત્રામાં લઈ લે તેને વાટીને એક એક ગ્રામની ગોટીઓ બનાવીને તેને બે બે ગોળીનું સવારે અને સાંજે સેવન કરવાથી જઠરાગની સક્રિય થાય છે અને જેનાથી મંદાગની દૂર થાય છે સરગવાના દસ્તી વીસ મિલી ઉકાળામાં બે ગ્રામ સૂંઢ નાખીને સવારે અને સાંજે પીવડાવવાથી પાચન શક્તિ વધે છે સરગવાના મૂળ અને દેવદારના મૂળને બરાબર માત્રામાં ભેળવીને તેને કાંજી એટલે કે ગાજર અને બીટનું જ્યુસ જેવું પીણું સાથે વાટીને ગરમ કર્યા બાદ લેપ કરવાથી અપાચનના કારણે થતો પેટનો દુખાવો મટી જાય છે કિડનીની સમસ્યા સરગવાના પાંચ ગ્રામ ગુંદર દરરોજ સાત દિવસ સુધી દહીં સાથે જો સેવન કરવામાં આવે તો પેશાબની સમસ્યા મટે છે સરગવાના મૂળ દિવસમાં ત્રણ વખત ગયો સરગવાના ગુંદરનો લેપ કરવાથી ગઠીયો મટે છે સરગવાના પાંદડાને તેલ સાથે વાટીને તેને ગરમ કરીને લેપ કરવાથી ઘૂંટણનો જૂનો વાહ અને દુખાવો મટે છે સરગવાના તાજા મૂળ

એન્ટીએબિલિટી ગુણ ધરાવે છે જેના કારણે વજન ઘટે છે કેન્સર લિવર કેન્સરની બીમારી માટે સરગવાના વીસ ગ્રામ છાલનો ઉકાળો બનાવીને પીવાથી કેન્સરમાં રાહત થાય છે સરગવાની છાલ અને સરગવાના પાંદડામાં એન્ટી કેન્સર અને એન્ટી ટ્યુમર ગુણ હોય છે આ સિવાય સરગવાના પાંદડા પોલીફેનોલ્સ અને પોલિફ્લોનોઇટ્સથી સમૃદ્ધ હોય છે જે એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી કેન્સર ગુણ ધરાવતા હોય છે જેથી તે આ જીવલેણ બીમારીને ઓછી કરવામાં સહાયક છે કૂતરાના કરડવા પર સરગવાના પાંદડા લસણ હળદર મીઠું તથા કાળા તીખા બરાબર માત્રામાં એકસાથે વાટીને કૂતરાના કરડવાના સ્થાન પર લગાવવામાં જો આવે તો સોજો મટી જાય છે સાથે જો તાવ આવ્યો હોય તો તાવ પણ મટે છે આ પેસ્ટનો થી પંદર ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે ડાયાબિટીસ સરગવાની છાલ ફળ અને અન્ય ભાગનો ખાવામાં ઉપયોગ કરવાથી ડાયાબિટીસની સમસ્યા મટે છે જેમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે જે લોહીમાં શુગરના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે જે વધારે શુગરના પ્રમાણને ઘટાડે છે સરગવામાં રાઇબોફ્લેવિન પ્રચુર માત્રામાં હોય છે જે લોહીના શર્કરા ઘટાડે છે જેથી સરગવાના પાંદડાની ગોળીઓ બનાવીને સેવન કરવું જોઈએ હાડકા માટે વધતી ઉંમર સાથે હાડકાની સાળ સંભાળ અને તેને સ્વસ્થ રાખવા પણ ખૂબ જ જરૂરી છે સરગવાના સેવન દ્વારા હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખી શકાય છે સરગવામાં આવેલા કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હાડકા માટેના જરૂરી પોષક તત્વો છે આ ગુણોના કારણે હાડકાના સ્વસ્થ રાખવામાં મદદ થાય છે સરગવો હાડકાની બીમારીના જોખમને ઓછું કરવાના ગુણ પણ ધરાવે છે એનિમિયા સરગવાની છાલ તથા તેના પાંદડાના સેવન દ્વારા એનિમિયા એટલે કે લાલ રક્ત કોશિકાઓની ઉણપથી બચાવવા માટે ખૂબ જ ઉપયોગી છે તેના સેવનથી હિમોગ્લોબિન જેથી સરગવાથી લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મદદ મળે છે સરગવો મગજને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે વધતી ઉંમરની અસર મગજ પર થાય છે અને મગજ સંબંધી બીમારી જેવી કે અલ્ઝાઇમર ભૂલી જવાની બીમારી પાર્કિન્સન્સ મધ્યસ્થ નર્વસ સિસ્ટમની સમસ્યા એવી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે આ સમસ્યાથી બચવા માટે સરગવો ખૂબ જ ફાયદાકારક છે અલ્ઝાઈમર બાદ દર્દીને ભૂલી જવાની બીમારી થાય છે તેની યાદદાસ્ત તેજ તથા સુધારવા માટે પણ તે ખૂબ જ સહાયક છે તો મિત્રો આપણે જોયું કે કઈ રીતે માત્ર દસ દિવસ સરગવાના પાવડરનું સેવન કરવાથી આપ અનેક બીમારીઓને મહત આપી શકો છો તો મિત્રો આજે બસ આટલું છે જો આપણે અમારો આ પ્રોગ્રામ ગમ્યો હોય તો ચોક્કસથી યુટ્યુબ અને ફેસબુક પર જઈને સર્ચ મારશો વીઆર લાઈવ તો અમારો આ પ્રોગ્રામ આવી જશે ચોક્કસથી આજના પ્રોગ્રામ અંગેની માહિતી આપ જરૂરિયાતમંદ લોકોને શેર કરજો તો આજે બસ આટલું જ વધુ આવી રસપ્રદ માહિતી જાણવા માટે જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર